બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ધામ ખાતે આવેલ પૌરાણિક પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ત્રિવેણી સંગમ ગણી શકાય તેવો આજનો દિવસ ભાદરવી અમાસ અને એમાં પણ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા તો મંદિરના ખાતે પરંપરાગત રીતે 52 ગજની ધજા ચડાવવામાં આવી અને લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલું છે પૌરાણિક પ્રાચીન એવો 5500 વર્ષથી વધુ પુરાણો એવો પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર. આ મંદિર પંથક તેમજ રાજ્યભરના લોકોમાં ખૂબ જ આસ્થા ધરાવતું સ્થાન છે ત્યારે પૌરાણિક પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટું પડતું હોય છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજન થતું હોય છે જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શને અને પૂજન અર્થે આવતા હોય છે ત્યારે આજ રોજ ના ત્રિવેણી સંગમ કહી શકાય તેવો દિવસ એટલે કે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસ સાથે જ આજે અનોખો સંયોગ એટલે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર ત્યારે આજે સોમવારને લઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પંથકનો સૌથી મોટો એવો લોકમેળો અહીં ભરાય છે ત્યારે આજે લોકમેળામાં મોટી સંખ્યામાં પંથકના લોકો ભાવ વિભોર ભક્તિ સાથે ઉમટી પડ્યા હતા તો મંદિર ખાતે પરંપરાગત રીતે 52 ગજની ધજા ચઢાવવામાં આવે છે જે ધજા પણ આજે 452મી વખત ચઢાવવામાં આવી હતી. જે ધજા પરંપરાગત રીતે ઘાપ ગાદીના ઠાકોર સાહેબના હસ્તે આ 52 ગજની ધજા ભીમનાથ મહાદેવને ચઢાવવામાં આવી હતી ત્યારે મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમની સાથે સાથે અહીંની વિશેષ માન્યતા મુજબ લોકોએ રક્ષાબંધન પર બાંધેલી રાખડીઓ આજે મંદિર પરિસરમાં આવેલ ઝાડ વૃક્ષ તેમજ નીલકા નદીના તટમાં પધરાવી વિશેષ પૂજન અર્ચન કરી મેળાનો માહોલ માણ્યો હતો ત્યારે સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચના દર્શન તેમજ મેળો માણવા માટે ઉમટી પડ્યા હતા. ચિંતન વાઘડિયા, જેડેશ ટીવી, બરવારા. મારું ઉમાબા આશુતોષ ગિરી મહામંડળેશ્વર છે, જે મેઇન ભીમનાથ મહાદેવના જે ગાદીપતિ છે એમના ઘેરથી છું અને આ જગ્યા 5560 વર્ષ પહેલાંની છે. અતિ પ્રાચીન મંદિર છે, ગુજરાતમાં પહેલું અન્નક્ષેત્ર અહીંયા હતું અને પહેલાં સ્ટેટ હતું, પછી તો ખેડેની જમીન થઈ ગઈ, ત્યારથી બસ આમ ચાલ્યું આવે છે. આજે ભીમનાથમાં સવારથી મોટી સવારથી જે ઘોડાપૂર ઉમટી રહ્યું છે, તમે આ મંદિર વચ્ચે જી શું સંદેશો આપો? લોકોના કાર્ય થાય છે અને લોકોને ખૂબ જ ભાવભક્તિ છે, લોકોના શ્રદ્ધાથી જે કોઈ આવે છે એમનું ખૂબ સરસ કામ થાય છે અને ભગવાન આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે. જ્યાં સુધી મનુષ્ય જન્મ નથી મળતો ત્યાં સુધી અસ્તિત્વ આપણને મનુષ્ય બનાવવા મદદ કરે છે. પશુમાંથી પક્ષીમાંથી મનુષ્ય દેહ મળે છે પછી અસ્તિત્વ આપણને મદદ નથી કરતું. દેવમાંથી શિવ થવું એ આપણે હાથમાં વાત છે, મનુષ્યમાંથી શિવ થવું એ આપણા હાથમાં આપણે આપણા હાથની વાત છે. અને દેવત્વ તો ઠીક છે, તમારા જ્યારે કર્મ પૂરા થાય છે સ્વર્ગમાં ત્યારે તમે પાછા પડકાવો છો આ પૃથ્વી પર, પણ હવે જીવને શિવ થવાનું છે. એટલા માટે જીવને શિવ થવા માટે આપણને ભગવાન અહીંયા મોકલ્યા છે, સેવા સત્સંગ અને સારા કામ કરવા ઈશ્વર આપણને મોકલ્યા છે. મને ઈશ્વરની અત્યંત કરુણા છે, જે શિવને ભજે છે ને એને દરેક ધનથી લઈને પરમાત્મા સુધી શિવ આપણને આપે છે. બસ હેલ્થ હેલ્થ ને હેપીનેસ બોલાનંદ આપે છે અને આ સ્વયંભૂ મહાદેવ છે. અહીંયા ઈશ્વરગીરી મહંત થઈ ગયા જે ગાદીપતિ હતા મેઇન મહંત, અને એમણે જીવતા સમાધિ લીધી. બુદ્ધગીરી થઈ ગયા, એમણે નખ ઉતાર્યા હતા. પછી સામે હનુમાનજી છે, હનુમાનગીરી થઈ ગયા, એમને હનુમાનજી પ્રાપ્ત કર્યા હતા. અને શંકરાચાર્યના જે આઠમા શિષ્ય છે અસાનગીરી, એમની પાછળ સમાધિ છે. અને આ પરંપરાગત 37 મહંત થઈ ગયા છે, બધા નિષ્કામ છે અને લોકોના કર્મ લોકોને લોકો નિષ્કામ ભાવે લોકોનું કામ થાય એ માટે લોકો તપશ્ચર્યા કરી રહ્યા છે, પોતાની જાતને અર્પણ કરી રહ્યા છે સેવા. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ
456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.